ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતની આખી સરકાર બદલાયા બાદ આજે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવકારવા માટે ભાજપ અને વહીવટી તંત્રમાં હોડ જામી છે. ત્રીજી લહેર વચ્ચે ઘોડેસવાર વિન્ટેજ કાર સાથે સીએમનો રોડ શો યોજાશે. એરપોર્ટમાં ભાજપનો તાઇફો અને હજારો કાર્યકરોએ નીતિ નિયમો નેવે મૂકી દીધા. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતની આખી સરકાર બદલાયા બાદ આજે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવકારવા માટે ભાજપ અને વહીવટી તંત્રમાં હોડ જામી છે. રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર વિન્ટેજ કાર બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાશે. ત્યારે એરપોર્ટ ઉપર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરો હજારોની સંખ્યામાં ટોળે ઉમટશે અને તમામ નીતિ નિયમો નેવે મૂક્યા છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરી રહ્યા છે. રોડ શોમાં તાઇફા કરી ભાજપ નહીં સુધરે, પણ રાજકોટિયાનો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખુદ જ રાખવાનું છે અને આવી ભીડથી દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો બીજી લહેર કરતાં પણ સ્થિતિ વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની એકત્રિત થવાનું નિશ્ચિત છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપર સ્પ્રેડર બનવાનું જોખમ છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ બેંક કર્મચારીઓના ધરણા કરવાની પણ મંજૂરી ન હતી, છતાં ભાજપ સામે વહીવટી તંત્ર દંડવંત થયું છે. રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતા રહેશે, તેમજ કાર્યકરો એકઠા થઈને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા રહેશે. આ દરમિયાન 1000 બાઇકની વિશાળ રેલી પણ હશે. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત મંત્રી બ્રિજેશ મિર્જા અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે, તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ થશે. બપોરે 1:10 કલાકે સમાપન સમારોહ પૂર્ણ થશે. ત્યારબાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટ સિટીમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરી બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરશે. રોડ શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક ઉપર આકર્ષણનું કેન્દ્ર રહેશે. 2.5 કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.